गुड मॉर्निंग ब्रदर एवरीवन, आवृत्ति वितरण की विषम था स्टैटिस्टिक्स इज बी चैप्टर चैप्टर नंबर 5 मुख्य में मेरी आरपीओ सभी पद्धति और बाउंड्री की पद्धति बाउंड्री दी जब हम क्वार्टाइल्स એટલે चतुर्थक का उपयोग था है चतुर्थक का उपयोग था है माटे जने क्वार्टाइल कोएफिशिएंट ऑफ स्क्यूनेस पण कहे छे विषमता नो इंग्लिश वर्ड था स्क्यूनेस जे सरखो नथी जे समान नथी એને કહેવાય વિષમ અને વિષમતા એ ગુણધર્મ છે સ્ક્યુનેસ એ ગુણધર્મ છે બરાબર હવે જે એક્ઝામ્પલ આપ્યો છે એનામાં આપણે બાઉન્ડરીની રીતે બાઉન્ડરીની પદ્ધતિથી વિષમતાનું શોધવાનું છે અહીં ચેપની સંખ્યા અને દિવસોની સંખ્યા આપી છે જુઓ પેજ નંબર 199 પર એક્ઝામ્પલ નંબર 30 તમારી નજર સમક્ષ તમારી પાસે તમારી સામે ટેક્સ્ટબુક રાખો બરાબર બાઉન્ડરીની પદ્ધતિથી બાઉન્ડરીની રીતે વિષમતાનું મેળવવાનું છે आवृत्ति वितरण वर्गीकृत सतत प्रकार नो छे मोरोवर एमा जे वर्ग सीमाओ आपी छे ते अनिवारक प्रकारी छे वर्गो बे प्रकारना पड़े निवारक प्रकारना अने अनिवारक प्रकारना तो आ जे वर्ग आप्या छे ते अनिवारक એટલે ઇન્ક્લુઝિવ ટાઈપ છે ઇન્ક્લુઝિવ ટાઈપ એટલે ખ્યાલ આવે છે કે આ 199 છે પછી 200 આવે 399 છે પછી 400 આવે એટલે જે વર્ગ લંબાઈ લેવામાં આવશે વર્ગ લંબાઈ 199 નહીં લેવાય પણ વર્ગ લંબાઈ કમ્પ્લીટલી 200 કોઈ પણ વર્ગ છે નિવારક ક્યાં નિવારક સીની વેલ્યુ સી એટલે ક્રોસ ઇન્ટરવલ ક્રોસ વિડ્થ એમાં કાઈ ફરક પડશે નહીં એટલે સીની વેલ્યુ જશે 200 બરાબર આ દાખલામાં મારે ચતુર્થકો શોધવાના Q1 Q2 Q3 Q1 એટલે પ્રથમ ચતુર્થક જેને ઇંગ્લિશમાં કહેવાય ફર્સ્ટ ક્વાર્ટાઇલ આર 1 n upon 4 એકમ n એટલે આવૃત્તિ નો સરવાળો આવૃત્તિ નું ટોટલ 100 પછી સંચય આવૃત્તિ નું કોલમ બનાવી દેવાનું 10 તો પહેલા 10 ના 10 એમાં 13 ઉમેરો 10 + 13 23 આ 23 માં 17 ઉમેરો એટલે 40 40 40 માં 42 એડ કરો એટલે 82 અને 82 માં 18 એડ કરો એટલે 100 ફ્રીક્વન્સી નું ટોટલ આવૃત્તિ નો સરવાળો એ અંતિમ એટલે છેલ્લી સંચય આવૃત્તિ બને n એટલે સિગ્મા f ફ્રીક્વન્સી ટોટલ ઇક્વલ ટુ 100 c વર્ગ લંબાઈ અથવા વર્ગ અંતર એટલે 200 હવે 1 by 1 q1 q2 અને q3 ની ગણતરી કેલ્ક્યુલેશન એકવાર q1 આવડી જાય ને એટલે વાંધો નથી ના બધી ગણતરી આપણે ત્રીજું ચેપ્ટર મધ્યવર્તી સ્થિતિના માપ એમાં બહુ સારી રીતે જોઈ ગયા છે q1 એટલે 1 n upon 4 n એટલે 100 100 by 4 એટલું યાદ રાખવાનું કે અંશમાં n ક્યારે આવે n + 1 ક્યારે આવે જો આ વર્ગીકૃત માહિતી હોય અથવા વર્ગીકૃત હોય પણ અસતત હોય લાસ્ટ ટાઈમ આપણે એક વસ્તુ જોઈ છે જોજો એનો પ્રીવિયસ લેક્ચર એની આગળનો લેક્ચર જોજો ખ્યાલ આવી જશે n + 1 ક્યારે આવે અવર્ગીકૃત અથવા તો વર્ગીકૃત પણ અસતત હવે n / 4 એટલે 100 / 4 25 * 1 એટલે 25 આ 25 કેવો જોવાનો સંચય આવૃત્તિમાં25 बराबर અને એટલે અથવા સીમા બિંદુ લેવું પડે માટે આ 400 છેમાંથી 0.5 બાદ કરવાનું એટલું યાદ રાખો વર્ગ બે પ્રકારના આવે નિવારક પ્રકારના અને અનિવારક પ્રકારના પણ અનિવારક પ્રકારના વર્ગમાં આમાંથી 0.5 બાદ કરવાનો ત્યારે વર્ગ સીમા બિંદુ આવે મેક ઇટ એક્સક્લુઝિવ ઇન પ્લેસ ઓફ ઇન્ક્લુઝિવ બરાબર એટલે 399.5 + 400/17 400 પહેલી આવ્યા આગાતકી થાય બે પણ વર્ગ ગુણ્યા 200 છે 200 ગુણ્યા 2 એટલે 400 400 ભાગ્યા 17 આ મેનું ડિવિઝન ડિવિઝન એટલે ભાગાકાર આ મેનો ભાગાકાર 23.53 આવશે એમાં આ રકમ ઉમેરી દેવાની એટલે Q1 ની વેલ્યુ Q1 નો આન્સર 423.03 આટલા છે આવી જ રીતે Q2 શોધવાનું Q2 એટલે કૌંસની બહાર બે કૌંસની અંદર n/4 n / 4 એટલે 25 ગુણ્યા પાછા 12 ના એટલે 25 * 50 પણ આ 50 એ Q2 નથી પણ Q2 નક્કી કરવા માટેનું શું છે મેઝરમેન્ટ તો આપણે જોઈશું બરાબર
એટલે 600 થી 799 એ શું થાય q2 નો વર્ગ માટે q2 ની કિંમત કયા વર્ગમાં હોઈ શકે 600 ટુ 799 ડીસ મે પાછી વેલ્યુ q2 ની વેલ્યુ l પ્લસ 2 ટાઈમ n / 4 - c / 1 મલ્ટી કરે c આ 600 લે લેવાનો 0.5 બાદ કરો સબટ્રેક્ટ કરો 599.5 આ છે 40 અને 42 આ રહ્યા આ 40 અને 42 આ કિંમત છે 50 50 માંથી 40 બાદ કરો એટલે 10 બાર ગુણ્યા 200 છે 10 મલ્ટીપ્લાય બાય 200 એટલે 2000 ભાગ્યા 42 સાદું આપતા 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 જવાબ આવે ક્યુ નો આન્સર 647.12 આટલા છે હવે એટલે આપણે q3 શોધીએ q3 માં શું આવે 3 કૌંસની અંદર એ પણ 4 આ q3 છે માટે કૌંસની બહાર 3 મૂક્યા રહે બરાબર અને q શોધીએ છે ક્વાર્ટાઇલ માટે ભાગાકારનો ડિવિઝનનો ડિનોમિનેટરનો 4 મૂક્યા છે ક્વાર્ટાઇલનો નેચર ક્વાર્ટાઇલનો સ્વભાવ કે માહિતીને ચાર સરખા ભાગમાં વિભાજન કરે બરાબર 100 ભાગ્યા 4 એટલે 25 25 ગુણ્યા 3 એટલે 75 75 એટલે કઈ કિંમત આવશે અહીં જો લે 600 થી 799 એટલે આ વર્ગ પાછળ લઈ આવ્યો 600 થી 799 q3 l + 3 ટાઈમ n / 4 - c / 1 મલ્ટીપ્લાય બાય c એક વખત જેને મધ્યસ્થ શોધતા બરાબર આવડી ગયું એટલે qdp એટલે ક્વાર્ટાઇલ્સ એસઆઈ અને પરસેન્ટાઇલ્સ ગુજરાતી કાને કહેવાય અનુક્રમે ચતુર્થકો દશાંશકો અને શતાંશકો એમાં કોઈ કાંઈ તકલીફ પડે નહીં બરાબર 599.5 પ્લસ આ ગુણ્યા પછી 200 કરવાના આ 75 સંચય આવૃત્તિ જે 40 છે એટલે આવૃત્તિ પોતાના બદલે 45 છે સાદુ આપતા 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 આન્સર આવી જશે ક્યુ3 નો આન્સર 766.70 એટલા છે આન્સર નંબર 3 આ રીતે એક્ઝામ્પલમાં q1 q2 q3 શોધવા પડે કારણ બાઉલીની પદ્ધતિની વિષમતાંક શોધવો હોય બાઉલીની રીતે વિષમતાંક મેળવવો હોય જેનું કિંમત શોધવી હોય જેને કહેવાય કોએફિશિયન્ટ ઓફ સ્ક્યુનેસ તો ક્વાર્ટાઇલની જરૂર પડે હવે એનો સૂત્ર ઉપયોગ કરવાનો બીજું કાંઈ નથી આખું ચેપ્ટર ત્રીજું ને ચોથું ચેપ્ટર આવડે એટલે પાંચમું ચેપ્ટર એકદમ સહેલાઈથી આવડે બાકી સૂત્ર છે બાઉલીની પદ્ધતિની વિષમતાંક છે q3 + q1 - 2 ટાઈમ q2 / q3 - q1 q3 નો આન્સર q1 નો આન્સર q2 નો આન્સર બરાબર માઈનસ આવશે એટલે આન્સર આવશે -0.31 જવાબ પ્લસ આવે તો ધન વિષમતા જવાબ માઈનસ આવે તો ઋણ વિષમતા 0.5 કરતા વધારે આવે તો હાઈ ડિગ્રી 0.5 કરતા ઓછું આવે તો લો ડિગ્રી 0.50 થી નીચે છે પણ આપણે એવું નથી લખ્યું એટલું લખ્યું છે આવૃત્તિ વિતરણ ઋણ વિષમ છે તેમ કહી શકાય અથવા વિષમતા ઋણ પ્રકારની છે એવું કહી શકાય અત્યારે આપણો ટેસ્ટ નજીક છે બરાબર ફર્સ્ટ એક્ઝામિનેશન જ્યારે કહેવાય ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામિનેશન પ્રથમ સત્રાંત પરીક્ષા એમાં આ રીત જેટલી પાંચમા પ્રકરણમાં જેટલું શીખ્યા છો ત્યાં સુધીની પેટર્ન મેં મૂકેલી છે એટલે જેટલું આવડે એટલો મેક્સિમમ પ્રયત્ન કરજો વિશ ઓલ ધ બેસ્ટ એન્ડ સી યુ થેન્ક યુ એવરીબડી કઠણ